એક એક્સેલની સીટ છે, આ સીટ 2 છે, સીટ 2 ની કેટલીક વાતો સીટ 1 માં લાવવી છે આપણે, એના માટે એક સારામાં સારી ફોર્મ્યુલા છે અત્યારે વી લુકઅપ। આ ફોર્મ્યુલાની મદદથી આપણે ઘણા બધા કામ એવા કરી શકીએ છીએ કે જે આપણા કામને બહુ સરળ બનાવે। એક રેફરન્સ બેઝ ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એના પહેલા આપણે જેમ વર્ડમાં બધું બેઝિક શીખ્યા કે વર્ડમાં સરસ મજાનો લેટર બનાવી શકતા હતા, હવે આમાં એકલા ટેબલ છે એવું તો નથી, પણ આપણી માહિતી બધી તમામ પ્રકારની મિક્સ માહિતી હશે। તો સૌથી પહેલા તો એક આપણે એક કાર્ડ બનાવીએ આના માટે વિદ્યાર્થીઓનો, કે વિદ્યાર્થીને પરિણામ તૈયાર કરવું છે। આ પરિણામ પત્રક પત્રક સી તો અહીંયા તૈયાર થઈ ગયું, પણ પરિણામ પત્રક કેવી રીતે કરવું આપણું આ પત્રક સી છે અને પત્રક એફ અહીંયા બનાવવાનું છે, તો કેવી રીતે બનાવવું? સૌથી પહેલા તો આપણે આપણી પાસે ક્યાંક પડ્યું હોય તો એમાં જોઈ જોઈને પણ કામ કરી શકીએ છીએ, પાસે નથી તો કેટલીક વાર એવું આવે કે આપણને કોઈ પીડીએફ કોપી મળી હોય અને એમાં જોઈને આપણે બનાવવાનું થતું હોય। તો અહીંયા એક વિન્ડો પર બે ડોક્યુમેન્ટ કેવી રીતે મૂકી શકાય એ હું તમને કહું। અહીંયા તમે કોર્નરમાં જુઓ તો મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ નું બટન આપેલું છે, તો સૌથી પહેલા અહીંથી મિનિમાઇઝ કરી લેવાનું, એટલે આ વિન્ડો છે એ નાની થઈ જશે। આ નાની વિન્ડો થાય એના પછી બે બાજુ એરો વાળું અહીંયા ચિહ્ન આપણને કર્સર દેખાય તો પછી એને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો, મૂવ કરી શકો છો। અહીંયા ઉપર ખાલી જગ્યામાં તમે મૂકી અને આ રીતે સેટ કરી શકો છો। તમે જો અડધી જગ્યા આપણી ખાલી થઈ ગઈ, આને તમે આ બાજુ રાખો કે આ બાજુ રાખો, કોઈ પણ બાજુ તમે મૂકી શકો છો। આની ઉપર ડબલ ક્લિક કરશો તો મોટું થઈ જશે, ડબલ ક્લિક કરશો તો નાનું થઈ જશે, સિમ્પલ છે। આ ડબલ ક્લિક કર્યું તો મોટું થઈ ગયું, ડબલ ક્લિક કર્યું તો નાનું થઈ જશે। આને એક બાજુ રાખો, હવે મારી પાસે જે કામ કરવાનું છે એની અથવા તો ઇમેજ પડી છે અથવા તો એની પીડીએફ આવી છે, મારે થોડીક ટાઈમ માટે એને પ્રિન્ટ આઉટ નથી કરવી, કારણ કે વારંવાર બિનજરૂરી આવી પ્રિન્ટ આઉટ કરી અને પેપર બગાડવાનું કોઈ કારણ આપણી પાસે છે નહીં, તો એ ઇમેજ અથવા તો પીડીએફ જે કઈ છે એ એનો હું ઓપન કરું છું। અહીંયા ઇમેજ ઓપન થઈ રહી છે, હા આવે છે। એકચ્યુઅલી જે મારો પિક્ચર જે ઓપન થાય છે એમાં થોડો વધારે લોડ લે છે એટલે એવું થાય છે। ઇમેજ છે, એક પિક્ચર અને એક એક્સેલની શીટ છે। હવે શું કરવાનું? તો સૌથી પહેલા તો મારે જે ફોન્ટમાં કામ કરવાનું છે, એટલે કે મારે ગુજરાતીમાં લખવાનું છે, તો હું અહીંથી પણ લેંગ્વેજ બદલી શકું છું। અહીં ક્લિક કરીશું એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે કોઈ હશે આવી જશે, આપણે ગુજરાતી ઉપર ક્લિક કરી લઈએ છીએ। અલ્ટર ટેબ, શિફ્ટ ટેબ, અલ્ટર ટેબ અને અલ્ટર શિફ્ટ અને વિન્ડો ટેબ સ્પેસ બંને કીથી આ ચેન્જ થઈ શકે છે। વિન્ડો કી કરીશ તો પણ બદલાશે અને અલ્ટર શિફ્ટથી પણ બદલાશે, આપણને જે અનુકૂળ હોય કરી શકીએ છીએ। હવે શું કરવાનું? તો અહીંયા પહેલી જે સેલ છે A1, A1થી તમારે લખવાની શરૂઆત કરી દેવાની। અહીંયા ચાલુ કરી દઈએ આપણે લખવાનું, જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા,
બીજા જિલ્લાના મિત્રો જો અમાર મહેસાણા છે એટલે મહેસાણા લખીએ છીએ. તરત એન્ટર આપી અને બીજી લાઈનમાં આવી ગયા. વાર્ષિક પરીક્ષા પરિણામ 2020 શાળાનું નામ રોલ નંબર આ બધા તમારી અનુકૂળતા પ્રમાણે જે ઓર્ડરમાં રાખવું એ ઓર્ડરમાં રાખી શકો છો. રોલ નંબર પછી એક સ્પેસ રાખી અને અહીંયા લખી દીધું મેં ધોરણ, કારણ કે આપણે રોલ નંબર લખવા માટે જગ્યા બાકી રાખવાની છે. વિદ્યાર્થીનું નામ, કોઈ પણ ટેબલની ફોર્મેટ કેવી રીતે સેટ કરવી એનો એક નાનો એક ઉદાહરણ છે. જન્મ તારીખ એક જગ્યા ખાલી રાખી અને જનરલ રજિસ્ટર નંબર, જગ્યા ના રાખ્યું નીચે લખો તો પણ તમે લખી શકો. એ જ પ્રકારે આધાર ડાયસ કોડ છે, બેંક એકાઉન્ટ, જે કોઈ વિગતો છે એ બધી અહીંયા આપણે લખી દઈએ. પછી સીધા નીચે ટેબલ ઉપર આવી જઈએ, ક્રમ બાજુમાં વિષય કુલ ગુણ મેળવેલ ગુણ મેળવેલ ગ્રેડ અને કોઈ રીમાર્ક્સ, મતલબ જે પણ વસ્તુ હોય જેટલી ઉમેરવી હોય એટલી આપણે ત્યાં ઉમેરી શકીએ છીએ. અહીંયા અંગ્રેજીમાં આંકડા આપવાના છે તો 1 2 3 4 કુલ ગુણ મેળવેલ ગુણ અને નીચે વર્ગ શિક્ષકની સહી અને અહીંયા નજીકમાં આચાર્યની કે મુખ્ય શિક્ષકની જે તમે વાપરતા હોય તે. આટલું કરી અને હું કંટ્રોલ એસ આપી દઉં એટલે ગમે ત્યાં જે લોકેશન પર સેવ કરવું છે ત્યાં આપણે સેવ કરી લઈએ. એકવાર આ બંને બાજુ બાજુમાં રાખવાથી એક ઉપર નીચે ઉપર નીચે એવું એ પ્રકારે તમારે એને વારે વારે મિનિમાઇઝ મેક્સિમાઇઝ નહીં કરવું પડે અને સાથે એક સાથે તમે બે વિન્ડોમાં કામ કરી શકશો. ફક્ત કરવાનું છે એટલું જ કે સૌથી પહેલા એને મિનિમાઇઝ કરી લેવાનું. હવે મને લાગે છે ત્યાં સુધી આપણે આની કોઈ જરૂર નથી, આને બંધ કરો અથવા તો મિનિમાઇઝ કરો તમારે જે પ્રમાણે કરવું હોય. અને આને આપણે કરી દઈએ છીએ ફુલ સ્ક્રીન. ઓકે, આટલું કામ થયું. હવે એટલે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લઈશું આપણે કે કેટલી સાઈઝમાં આપણને પેજમાં પ્રિન્ટ આઉટમાં આવશે. પ્રિન્ટ આઉટમાં જોવાથી એને એક પેજમાં બે રાખવા એક રાખવું એ આપણે નક્કી કરી શકીશું. અહીંયા જોયું તો આટલી જગ્યામાં આવે છે, આ બીજી બધી જગ્યા ખાલી રહે છે. તો આને આપણે પોર્ટ્રેટની જગ્યાએ લેન્ડસ્કેપ કરી દઈએ તો આડા પેજમાં આવી જાય તો એક પેજમાં આપણે બે પ્રિન્ટ આઉટ થઈ શકે. તો આપણે એને લેન્ડસ્કેપ કરી દીધું અને એસ્કેપ આપી અને બહાર નીકળી ગયા. તમે જોયું કે તમે એકવાર પ્રિન્ટ પ્રિવ્યુ જોયું તો આ પેજની આઉટલાઈન અહીંયા જોવા મળી તમને. પહેલા જ્યાં સુધી તમે પ્રિન્ટ પ્રિવ્યુ નહોતું જોયું ત્યાં સુધી લાઈન નહોતી, પણ જ્યારે આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોયું એટલે એને ખબર પડવા માંડી કે આમના પ્રિન્ટ આઉટ પણ કરવાની છે. એટલા માટે એને અહીંયા આપણને પ્રિન્ટ પ્રિવ્યુ બતાવ્યું. અહીંયા એવું કહી શકાય કે એપ સુધી આનું અથવા તો જી સુધી આનું સેન્ટર છે, આ બાકીની જગ્યા ખાલી રહેશે. તો આને આપણે મર્જ કરીએ. મર્જ કરવાથી શું થશે? આ અત્યારે તમે જો એ વનમાં આ વસ્તુ લખેલી છે, બી વનમાં કંઈ નથી, સી વનમાં કંઈ નથી, આ બધા સેલ ખાલી છે. જે લીટીમાં જેટલા સુધી વસ્તુ લાવવી હોય આટલાની જો સેન્ટરમાં લાવવું હોય મારે
આટલા થી આટલા સુધીની લીટીમાં આ શિક્ષણ સમિતિ વાળું લખેલું છે, કારણ કે અહીંયા જો પેલું કંટ્રોલ ઈ આપીશું ને તો એ અહીં કામ નહીં કરે, કારણ કે એ તો સેલ પૂરતું જ છે, આ કરશો તો એ ત્યાંના ત્યાં જાગૃત પસંદ થશે. એ ક્યાં કામ કરે કે અહીંયા હું મૂકું છું, આ સેલ આટલો મોટો કરી દઉં છું, અને હવે અહીંયા જો તમે જુઓ, જરાક હું થોડુંક મોટું બનાવી દઉં, કંટ્રોલ એલ કરું, કંટ્રોલ એલ તો છે, એ જ રીતે આપણે રાઈટ કરીએ તો આ બધા જે સેન્ટર કરે તા છે. પણ એના માટે શું કરવું પડે, આખો કોલમ છે એ મારે એટલી પોડી બનાવવી પડી. હવે આપણે તો અહીંયા ઘણું બધું નીચે લખવાનું છે, એટલે એક કોલમ એવી પોડી કરવાથી કશું થશે નહીં. આ કોલમને ડિલીટ કરવી છે તો સિલેક્ટ કરી અને રાઈટ ક્લિક કરો, ત્યાંથી પણ ડિલીટ કરી શકો છો, ડી પ્રેસ કરશો તો પણ ડિલીટ થશે. આ સિલેક્ટ કરી અહીંયાથી તમે ડિલીટ કરો, ડિલીટ કોલમ, તો કોલમ ડિલીટ થઈ જશે. આ રીતે ડિલીટ થઈ. હવે આપણે આને મર્જ કરવાનું છે, તો જી સુધી આપણે આને મર્જ કરવાનું છે, જી સુધી સિલેક્ટ કર્યું, અહીંયા આપણે ઉપર છે મર્જ એન્ડ સેન્ટર. આ સિલેક્ટ કરી અને મર્જ ઉપર ક્લિક આપી દઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિ સેન્ટરમાં આવી ગઈ. એવી જ રીતે નીચે વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ એટલા જ સેન્ટરમાં લાવું છે, અહીંથી પણ તમે કરી શકો છો. પણ હવે વારે વારે તમારે ત્યાં ના જવું હોય અને આ પ્રકારનું ફોર્મેટિંગ કરો તો આને સિલેક્ટ કરી એ ફોર્મેટ પેન્ટરમાં જવાનું. ફોર્મેટ પેન્ટર આપી દઈશું એટલે આ એક સિલેક્ટેડ લાઈન દેખાશે અને અમારું કર્સર છે એની બાજુમાં બ્રશ આવી ગયું અને જેની ઉપર મૂકવું છે એની ઉપર મૂકી દઈએ એટલે એ પણ એના જેમ થઈ ગયું. એના પછી શાળાનું નામ, રોલ નંબર. શાળાનું નામ આપણે અહીંયા લખ્યું નથી હજી સુધી, જો આપણી શાળા પૂરતું જ બનાવવાનું હોય તો એ સીધે સીધું ટાઈપ કરી દેવામાં આપણને કોઈ વાંધો નથી. પણ મલ્ટીપર્પઝથી કામ કરવાનું હોય, બીજા લોકોનો પણ ઉપયોગમાં આવે એવી સીટ બનાવવાની હોય તો પછી ત્યાં ફોર્મ્યુલા મૂકવા માટેની આપણે જગ્યા રાખવાની થાય. આને કાઢી નાખી અને અહીંયા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો જે કંઈ લખવું હોય એ લખી દઈએ આપણે અને એને પણ એટલું જ મર્જ કરી દઈએ એટલે ત્રણ લાઈન આપણી ક્લિયર થઈ ગઈ. હવે અહીં રોલ નંબર છે, નીચે ક્રમ નંબર છે, એટલે કે આ ક્રમ નંબર માટે બહુ ખાનું મોટું જોઈશે નહીં આપણે, તો આને અહીંયા થોડુંક નજીક લાવી દઈએ તો વાંધો નહીં, અને જગ્યા આપણી પાસે વધારે હોય આગળ તો મોટું લઈ જવાનું વાંધો નહીં, જેથી રોલ નંબર આખો આવી જાય. અહીંયા હું આ સેટ કરી રહ્યો છું, પણ જો આગળ આ કોલમની સંખ્યાઓ વધારે હોય, અહીંયા ચાર જ છે મારી પાસે, એની જગ્યાએ તમારે વધારે હોય તો એને નાનું તમે કરી શકો. આપણે નાનું જ રાખીએ, ક્રમ આટલા થશે. પછી શું થયું, તો રોલ નંબર છે એ અહીંયા સુધી જગ્યા રોકશે, આ ધોરણને આપણે કંટ્રોલ એક્સ આપી એક બાજુમાં રાખી અને કંટ્રોલ વી કરીએ, એક જગ્યા છૂટી ગઈ, કારણ કે આપણી પાસે આટલે સુધી તો કામ કરવાની જગ્યા છે. રોલ નંબર ખાલી રાખ્યો, ધોરણ ખાલી રાખ્યું. ધોરણ તમે એક જ ધોરણનું કામ કરતા હોય તમે તો તમે ત્યાં લખી દો તો પણ વાંધો નહીં, ના લખો તો આગળ ફોર્મ્યુલામાં આપણે કેવી રીતે લાવી શકીએ એ પણ હું તમને બતાવું છું. ધોરણ વર્ગ જે હોય તે વિદ્યાર્થીના નામ માટે આપણે જગ્યા ખાલી રાખી દીધી છે. આ જગ્યાને તમારે મર્જ કરવી હોય તો તમે કરી શકો છો, જેથી એક જ લાઈન રહી,
નામ અહીંયા એમને એમ રહ્યું. જેમ ઉપર ધોરણ અને જન્મ રોલ નંબર અલગ પાડે એવી રીતે જન્મ તારીખ અને જનરલ રજિસ્ટર અલગ કરી દઈએ. આ પણ બે ખાના છે, આ ભેગા કરવા માટે તમે મર્જ કરી શકો છો. આ મર્જ કરવાથી વચ્ચેની ગ્રીડ લાઇન જતી રહેશે, જનરલ નંબરને પણ તમે મર્જ કરી શકો છો. ઓકે, આટલું કામ આપણું ઉપરનું ટાઇટલનું કામ બધું પતી ગયું. આ ટેબલ છે એ એક બાજુ રહે છે, આ બાજુ બધી જગ્યા ખાલી રહે છે. તો અહીંયા તમે એક બે ત્રણ ચાર ને પાંચ ને છ આટલા છે, તો એને રાઈટ ક્લિક કરીને તમે ઇન્સર્ટ કરી શકો છો. ઇન્સર્ટ આપશો એટલે તમારે શું ઇન્સર્ટ કરવું છે એ અહીંયા જો આખું બોક્સ થોડું આપણે સમજી લઈએ. ઇન્સર્ટ સેલ રાઈટ એટલે જમણી બાજુ એક સેલ ઉમેરવો છે. ઇન્સર્ટ શિફ્ટ સેલ ડાઉન એન્ટાયર રો એન્ટાયર કોલમ, શું આપણે ઇન્સર્ટ કરવું છે એ આપણને કહી દે છે. અહીંયા ઇન્સર્ટ આપણે કરીશું તો એ જે આપણો સેલ છે જમણી બાજુ કરશે એટલે ડાબી બાજુ એક સેલ ઉમેરાશે. જો નીચે ઉમેરવું છે તો ઉપર એક સેલ આવશે. આખી લાઈન ઉમેરવી છે, આખી કોલમ ઉમેરવી છે, જે આપણે ઉમેરવું છે આપણે એને અત્યારે રાઈટ સાઈડ લઈ જઈએ એટલે આગળની બાજુએ એક જગ્યા પડી ગઈ. હજુ થોડું બેલેન્સ કરીએ, આ બાજુ એક ખાલી છે, કદાચ અહીંયા આપણે એક રિમાર્ક્સ માર્ક રાખીએ એટલે આ બાજુ એક ખાલી થઈ ગયું, આ બાજુ એક ખાલી થઈ ગયું, એટલે ઓલમોસ્ટ આપણું ટેબલ છે સેન્ટરમાં આવી ગયું. આ ટેબલને આપણે અહીંયાથી આપી દઈએ બોર્ડર, બોર્ડરમાં આપીશું ઓલ બોર્ડર. જરૂરિયાત મુજબ આ પ્રકારે પણ તમે કરી શકો છો, અથવા તો આ મેળવેલ ગુણ છે કાંઈ વિષયની નીચે ગુણ આવવાના નથી તો કુલ ગુણ ને આટલે સુધી જઈને મર્જ કરી શકો છો. મેળવેલ ગુણને પણ તમે મર્જ કરી શકો છો. વર્ગ શિક્ષકની સહી એક બાજુ છે, આચાર્યની સહી આ બાજુ લાવી દઈએ થોડી બાજુ ઉપર. આને પણ એક સેજ આગળ જગ્યા રાખી અને તમે મૂકી શકો છો. આને મર્જ કરીને આગળ પાછળ કરવું હોય તો પણ તમે કરી શકો છો અડધી અડધી લીટીમાં વહેંચીને. જો આ પ્રકારે હવે ફરીથી એકવાર પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ આપણે, ક્યાં જગ્યા એની ખૂટે છે ક્યાં બચે છે. તમને એમ થશે કે આપણે પોર્ટ્રેટ કર્યું પણ લેન્ડસ્કેપ કેમ થઈ, કારણ કે આપણે વચ્ચે આપણે ફાઇલ બંધ થઈ ગઈ હતી એ સેવમાં નથી થયેલી, એટલા માટે ફરીથી જેમ જેમ કામ કરતા રહીએ એમ સેવ નો કમાન્ડ આપતા રહીએ એટલે આપણી મહેનત ખોટી ના જાય. આટલું કામ કર્યું, હવે નીચે જગ્યા ઘણી બધી બાકી છે હજુ, તો એ પ્રમાણે આ બધી જ એક સાથે સિલેક્ટ કરીશું અને જ્યારે બે બાજુ એરો વાળું કર્સર આવે એટલે થોડી સાઈઝ મોટી કરી લઈએ, આખા પેજ ઉપર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા થઈ જાય છે. એ જ વસ્તુ એ ફોર્મેટમાં જઈને પણ તમે કરી શકો છો. એની હાઈટ છે એ હાલ 25.5 લખેલી છે, એને હું 20 કરીને ઓકે આપું તો એ પ્રકારની થઈ જશે, 20ની સાઈઝની રો બની ગઈ. અહીંયા તમારે આને થોડુંક મોટું બનાવવું છે, કારણ કે સ્કૂલનું નામ ને આપણે મોટું રાખવું હોય તો આટલું સિલેક્ટ કરી અને ફોન્ટ મોટા બનાવી શકો છો, એને સેન્ટરમાં કરી શકો છો. હજુ એની ઉપર જગ્યા રાખવી છે, જેટલી સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરશો એટલી ઓટોમેટિક આવશે, અને ત્રણ કરી ત્રણ સિલેક્ટ કરી તો ત્રણ જાતે આવી ગઈ. એ કાઢી નાખવી છે, કાઢી નાખી. આને અમારે અહીંયા રાઈટ સાઈડ અલાઇમેન્ટ કરવું છે અને અહીંયા કોઈ સ્કૂલનો લોગો લાવવો છે, તો આપણે વર્ડમાં જેમ કામ કરતા હતા એમ ઇન્સર્ટમાં જઈ અને પિક્ચર આપણે લાવી શકીએ છીએ.
પિક્ચર આવી ગયું એટલે એની સાથે સાથે અહીંયાથી ફોર્મેટ માટેનો ઓપ્શન પણ આવી ગયા. એક સરસ મજાની ફોર્મેટ તૈયાર કરી, આખા જેટલું કામ કરેલું છે એ બધાને એક બોર્ડર આપી દેવી છે આપણે. આટલું સિલેક્ટ કરી અને આ બોર્ડર આપી, આપણે થીક આઉટસાઇડ બોર્ડર આપી દઈએ જેથી એક જાડી બોર્ડર બની ગઈ. હવે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ તો આપણું સરસ એક કાર્ડ તૈયાર થયેલું જોવા મળશે. આ પ્રકારનું કાર્ડ તૈયાર થઈ ગયું. આને થોડાક મોટા બનાવવા તો મોટા બનાવી અને નીચે જગ્યા છે. આટલું કામ થઈ ગયું આપણું. આના આજ બનાવેલી વસ્તુ કંટ્રોલ સી કોપી અને અહીંયા બાજુમાં આપી દઈએ કંટ્રોલ વી. એક પેજ ઉપર આપણે બે શીટ તૈયાર થઈ ગઈ. જ્યારે આને કટિંગ કરવાની હોય, કાપવી હોય તમારે, તો અહીં પેજ સેટઅપમાં જવાનું. પેજ સેટઅપમાં જશો, માર્જિન નો ઓપ્શન છે. માર્જિન માં તમે સેન્ટર ઓન પેજ જુઓ. આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગમે તેટલો ટ્રાય કરીએ તો એવું કરી ના શકીએ, એ આપણને કરી દે. હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી આ બે ટિક કરી દેવાના અને ઓકે આપી દેવાનું એટલે આ પેજની બિલકુલ સેન્ટરમાં આવી ગઈ. તમે વચ્ચેથી કાપ્યું હોય તો તમે કાપી શકો છો. એવું વિચારી લઈએ કે આપણે વચ્ચે જગ્યા રાખવી હતી તો અહીંયા એક ઇન્સર્ટ કરી અને એક કોલમ ઇન્સર્ટ કરી લઈએ અને આ નીકળી ગયું બહાર. તો એને બહારથી કાઢવા માટેના આપણા રસ્તા આપણી પાસે બહુ જ બધા છે. અહીંયાથી તમે માર્જિનમાં જઈ અને થોડું ડાઉન કરી દો. આ 1.8 છે, એની જગ્યાએ 1.3 કર્યું. 1.3 કરીએ, આવી ગયું. બહુ જ મોટી શીટ છે આખી એક્સેલની, બહુ જ લાંબી લાંબી, અને તમારે એક પેજમાં કાઢવી હોય તો આ એક એડજસ્ટ ટુ 100%. 100%ની જગ્યાએ સપોઝ કે તમે કોઈ લીગલ પેજમાં બનાવ્યું હોય ને એમાં કંઈ કામ કરેલું હોય અને એ ફોર સાઇઝમાં કાઢવું છે, અહીંથી તમે પર્સન્ટેજ ડાઉન કરી શકો છો. જે બજારમાં માઇક્રો ઝેરોક્સનું કોપી આપણને કરી આપતા હોય છે એ વસ્તુ અહીંથી થઈ શકે છે. નાની નાની કરશો, જેટલી નાની કરી શકશો એટલી એમાં તમે થઈ શકશે. હવે અહીંયાથી શું થયું કે આપણી આ જે બોર્ડર બનાવી એમાં અહીંયા પણ ઉપર બોર્ડર આવી ગયો. આને પહેલા નો બોર્ડર કરી દઈએ કારણ કે પાછળથી એડ કર્યું એટલા માટે. અને આ પણ લીટી આપણે કાઢવાની છે એટલે એને પણ નો બોર્ડર કરી દઈએ. અને ફરીથી આખી બોર્ડર બનાવી દીધી. આ પ્રકારે તમે કોઈ પણ પ્રકારના ડેટા ભરવા માટેનું ટેબલ અને એની માહિતી કરવા માટે બનાવી શકો છો. અહીંયા જે મર્જ કરી એ કોઈ પણ મોટો ફક્ત એક કરતા વધારે લીટી હોય તો આટલું મર્જ કરી અને રેપ ટેક્સ આપી દઈએ એટલે એક જ લાઈનમાં એ બધી વસ્તુ આવી જાય. હવે આપણે આપણી મેઇન વાત ઉપર જઈએ કે પાછળની સીટમાં રિઝલ્ટ છે એ સીટના ડેટા અહીંયા લાવવાના છે. તો એના માટે આપણે અહીંયા ગમે તે એક રેફરન્સ નંબર આપવો પડશે. અહીંયા હું લખી દઉં છું એક. એક લખી અને એને સેન્ટરમાં આપી દઈએ. થોડીક સાઈઝ મોટી કરી દો. ફોર્મ્યુલા ઉપર જઈએ એના પહેલા એક વસ્તુ કહી દઉં કે આપણે જ્યારે પ્રિન્ટ કરવાની છે તો મારે ફક્ત આટલી જ વસ્તુ પ્રિન્ટ થાય એટલા માટે તમે આ સિલેક્ટ કરી લો. આટલું જેટલી વસ્તુ પ્રિન્ટ કરવાની છે એટલું સિલેક્ટ કરી લઈએ. સિલેક્ટ કરી પેજ લેઆઉટમાં જવાનું. નક્કી વસ્તુ પ્રિન્ટ કરવા માટે એનો એરિયા નક્કી કરીએ આપણે. પેજ લેઆઉટમાં તમને પ્રિન્ટ એરિયા જોવા મળશે. પ્રિન્ટ
एरिया पर सिलेक्ट करो तो सेट प्रिंट एरिया। હવે તમે આંખો બંધ કરીને એમનેમ પણ પ્રિન્ટ આપી દેશો સીધો સીધો તો એટલી જ વસ્તુ અહીં જોવા મળશે, એક જ પેજ નીચે વન ઓફ ધી વન। મેં બાજુમાં વન લખ્યો છે પણ આ પ્રિન્ટમાં આવ્યો નહીં, કારણ કે આપણે આટલો જ એરિયા પ્રિન્ટ માટે સિલેક્ટ કરેલો છે। મેં અહીંયા એક લખ્યું। હવે વી લુકઅપ ફોર્મ્યુલા કેવી રીતે આપવી એ હું તમને બતાવું। જ્યાં મારે ફોર્મ્યુલા લાવવાની છે, જ્યાં મારે જવાબ રિઝલ્ટ લાવવાનું છે, ત્યાં હું પહેલા સિલેક્ટ કરું, એટલે મારે વિદ્યાર્થીનું નામ લાવવું છે તો હું ત્યાં લખીશ ઇઝ ઇક્વલ ટુ, કારણ કે કોઈ પણ ફોર્મ્યુલા બરાબરથી જ ચાલુ થાય। વી લુકઅપ કર્યું એટલે નીચે આવી જાય છે, તમે જુઓ છો ત્યાં, હું એના પર પણ ક્લિક કરી શકું છું। એના પર ક્લિક કરું એટલે તમને નીચે જો આ ફોર્મ્યુલાને ખાસ સમજવી બહુ જરૂરી છે કે શું કહેવા માંગે છે। સૌથી પહેલા લુકઅપ વેલ્યુ ડાર્ક છે, તમે એના ઉપર ક્લિક કરો કે લુકઅપ વેલ્યુ શું જોવું છે આપણે, તો લુકઅપ વેલ્યુ જોવી છે મારે વન, અહીંયા લખાઈ ગયું વન, ક્યુ વન સેલ જે છે એ મારે રેફરન્સમાં જોવો છે, પછી એના પછી કરવાનું અલ્પ વિરામ। જો અલ્પ વિરામ કર્યું એટલે અહીંયા લુકઅપ વેલ્યુની જગ્યાએ ટેબલ એરે તમારું હાઈલાઈટ થઈ ગયું છે બાજુવાળું, ટેબલ એરે ઉપર ક્લિક કરો અને આપણે કયા ડેટા લેવાના છે તો અહીંયા બધા જ સિલેક્ટ કરી લઉં છું હું। તમે આટલા મેન્યુઅલી કરો તો પણ ચાલે, માની લો કે આટલાથી આટલા સિલેક્ટ કરો, પણ એમાં શું થાય કે તમે સીટમાં કોઈ નવી વસ્તુ ઉમેરો તો એ ના આવે, એટલે બેટર છે આખી આખી સીટ આપણે લઈ લીધી। પાછા ફરીથી આમાં આવી જઈએ, અલ્પ વિરામ આપો, કોલમ ઇન્ડેક્સ નંબર, હવે વિદ્યાર્થીનું નામ છે એ કઈ કોલમમાં છે એ તમને ખબર હોવી જોઈએ, ના હોય તો આમ જોઈ લેવાનું અને બે નંબર આપી દેવાનો। સીટ વનની જગ્યાએ આપણે અહીંયા ફક્ત બે નંબર, કારણ કે બીજી કોલમમાં હતું એટલા માટે, અને બ્રેકેટ ક્લોઝ કરી દો। આ ફોર્મ્યુલા કેવી બની એ જોઈ લો। સૌથી પહેલા વી લુકઅપ લખ્યું આપણે, જે સેલનો અહીંયા રેફરન્સ લખે, આ રેફરન્સ એટલા માટે લખે છે આ ક્રમ નંબર એકની વિગત આવવાની છે, જે નંબરની વિગત લાવવાની છે એ ત્યાં આવશે, કયા વિસ્તારમાંથી આવશે, આ સીટ વનનો જે પાર્ટ છે એમાં એકથી આ ટોટલ બધા જ સેલ આપણે લઈ લીધા એટલા ભાગમાંથી એને શોધવાની અને બે નંબરની લેવાની, અને એન્ટર આપી દઉં છું, Q1 અને ફરીથી એક મર્જ આપી દઉં, પરેશ નામ આવી ગયું અહીંયા Q1 ઉપર છે। અહીંયા તમે ફોર્મ્યુલા જુઓ બરાબર, વી લુકઅપ Q1 એટલે આપણે Q1 ને લીધું, તમારે રેફરન્સ માટે કલર કેવું મારી દો વાંધો નહીં, સીધો હાઈલાઈટ થાય। સીટ ટુ એની આખી સિલેક્ટ સીટ તમે સિલેક્ટ કરી લો, એનું નામ પણ આપી શકાય છે, નેમ મેનેજર હું ડેટા આવશે એટલે હું તમને કોઈ પણ વિભાગના કે કોઈ પણ ડેટા જેટલા બનાવ્યા હોય એના પર્ટિક્યુલર નામ આપવા હોય તો કેવી રીતે નામ આપી શકાય એ પણ થઈ શકે છે। અહીંયા પરેશ આવી ગયું, એને એલાઇનમેન્ટ જે પ્રકારે આપવા હોય એ પ્રકારે આપણે આપી દીધી। જો એક ફોર્મ્યુલા અહીંયા અમે મૂકી દીધી, હવે શું થશે, આમાં જે પણ કંઈ કરવું છે આપણે એક પરેશની જ વિગત લેવાની છે, એટલે આ ફોર્મ્યુલાની કોપી કરીએ ને તો એ આના રેફરન્સમાં થઈ જાય। હું અહીંથી આમના આમ કંટ્રોલ સી અને કંટ્રોલ વી આપું તો અહીંયા શું થયું, પરેશના પરેશ જ આવ્યું, જન્મ તારીખ ના આવી, તો એના માટે આ Q1 એ સેલમાં કોઈ ચેન્જ ના થાય એના માટે આપણે ક્યુ ની આગળ એક ડોલર કરી દેવાનો અને Q1 ની વચ્ચે ડોલર કરી દેવાનો, એટલે તમે આની કોઈ પણ જગ્યાએ કોપી લેશો તો એ ફોર્મ્યુલા એમની એમ જ રહેશે। માની લો કે અહીંયાથી કંટ્રોલ સી, અહીંયા એક અભ્યાસ માટે હું તમને બતાવું, કંટ્રોલ વી આપું છું, આ પરેશ આવ્યું, આ ડેટામાંથી મેં ડોલર કર્યા એક વાર કાઢી નાખો, ઓકે
હવે પરેશની નીચે મારે કોપી લેવી હોય તો આમ લઈ શકાય. અહીંયા રેફરન્સ થઈ ગયો, કેમ કે અહીંયા જુઓ આ Q1 છે, ત્યાં નીચે ગયા તો Q2 થઈ ગયો, એટલે અહીંયા રેફરન્સ બની ગયો. કારણ કે કોપી તો શું થાય કે એની સિરીઝમાં ત્યાં લેતું હોય, અહીંયાથી આપણે પછી કોપી સેલ કરો પણ એ તો C1 C2 જ કરશે. હવે આ જ વસ્તુ હું કાઢી નાખું, આ પરેશમાં આ ક્યુની આગળ ડોલર કરી દઉં, અહીંયા ડોલર કરી દઉં, એ જ રીતે હવે આને ડાઉન તમે કરો. $8 આપો, આગળ ડોલર કરી દીધો. આ નંબર જે 576 છે એટલા સુધી રહેશે, અહીંયાથી તમે ગમે તેટલી વાર નીચે લઈ જાઓ તો પણ એ ત્યાં 576 થી આગળ વધશે નહીં. અહીંયા પણ 576, અહીંયા પણ 570, અહીંયા પણ 570. આ જે હતું એમની એમ જ આ $1 થી આ 570 સુધી એ પણ એટલું એટલું જોયું, ગમે ત્યાં લઈ જશો તો પણ. એટલે તમારે જ્યારે રેફરન્સ આપતા હોઈએ અને સેલની વેલ્યુ ચેન્જ ના થાય એ રાખવું હોય તો ત્યાં તમે ડોલર આગળ કરી લેવાનું. એટલે એ સેલની વેલ્યુ ચેન્જ થશે નહીં, કારણ કે દર વખતે મારે આ 1 નંબર જ લેવાનો છે. અહીંયા પરેશ આવી ગયું. હવે જન્મ તારીખની વાત છે, અહીંયા આપણે શીટ 2 માં જન્મ તારીખ નથી મૂકી, હવે મૂકી દઈએ. જન્મ તારીખ જનરલ રજિસ્ટર નંબર ધોરણ તમારે ઉમેરવું હોય અહીંયા તો ધોરણ પણ તમે ઉમેરી શકો છો. આ ફોર્મ્યુલાની કોપી લઈ લઈએ આપણે, કંટ્રોલ સી એન્ટર આપી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ કરીને કંટ્રોલ વી કરી દઈએ. પરેશ આવ્યું કારણ કે 2 નંબર છે, આપણે એની બાજુમાં જન્મ તારીખ છે એ 3 નંબરની છે. અહીંયા આવું આવ્યું કારણ કે એની ડેટ ફોર્મેટ રાખવું જરૂરી, ફોર્મેટ કરી અને અહીંયા ફોર્મેટ કરી લેવાનું એટલે ડેટ બની જશે. આને મર્જ કરી લઈએ એટલે ત્યાં ડેટ આવી ગઈ. જનરલ રજિસ્ટર નંબર આ જ વસ્તુ અહીંથી કંટ્રોલ સી બરાબર ફરીથી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કોપી લો એટલે બરાબર ને કોપીમાં લેવાનું નહીં. આ જ ફોર્મેટ આને લીધી અને આપણો જનરલ રજિસ્ટર નંબર છે 3 નંબર. તમે અહીંયા ઉપર એક આડી રો આપી અને અહીંયા નંબરો પણ આપી શકો છો યાદ રાખવા માટે, ના આપો હોય તો એમનેમ પણ કરી શકાય છે. તો 3 પછી 4 નંબર ઉપર જીઆર નંબર આવ્યો, કારણ કે અહીંયા આપણે કશો જીઆર નંબર લખ્યો નથી. હું લખી દઉં 2545, તો ત્યાં 2545 આવી ગયું. હવે સિમ્પલ છે, આમાં કશું જ કરવાનું નથી. અને કંટ્રોલ સી એન્ટર, અહીંયા વિષયમાં બરાબર કંટ્રોલ વી, આ વિષય અહીંયા છે આપણો, વિષયનું નામ, વિષયના નામ પહેલાં ગણી લખેલા જશે એટલે ફોર્મ્યુલા નહીં આવે. આપણે આ કંટ ગુજરાતી વિજ્ઞાન ગણિત, હવે અહીંયા આડી લાઈનમાં છે
एने कंट्रोल सी करिए आपणे अहींया मूको मारे अहीं ऊभा करवाना छे तो पेस्ट में जई पेस्ट स्पेशल जो आडामांथी ऊभामां तमारे करवाना होय तो अहींया ट्रांसपोज आपी देवानुं ओके करी लेवानुं आने रिपीट करूँ हूँ आ ऊभा छे कंट्रोल सी करूँ मारे अहींया आडी लाइन में लखवा छे पेस्ट में जवानुं नीचे एरो छे पेस्ट स्पेशल में जवानुं અને ત્યાં સૌથી નીચે ટ્રાન્સપોઝ છે ઓકે તો આડો થઈ જશે આડો ઊભો આર્ક તમે કોપી પેસ્ટ કરી શકો છો બિલકુલ એક કલર કાઢી નાખો છે તો ઉપરના જેવું મેં ફોર્મેટ કરી દીધી કુલગુણ આપણા નક્કી જ હશે એટલે કુલગુણની ફોર્મ્યુલા પણ નહીં આવે 200 200 200 મેળવેલ ગુણ અને ગ્રેડ गुण आपवाना हो तो गुण ग्रेड आपवाना हो तो ग्रेड आज फॉर्म्यूला कंट्रोल सी बराबर कंट्रोल वी आपी दीधी अने गणितना मार्क्स अहींया आपणा 1 2 3 4 5 6 नंबरनो गणितना मार्क्स छे एटले अहींया 6 करी दईए पंचोतेर मार्क्स थी गया सीधे ड्रेग करी दो छ पछी सीधा 7 पछी 8 कुल गुण 600 अहीं मैं ग्रेड में लख्यु आ वस्तु गुण में लखवानी थी तमे कंट्रोल सी अहीं कंट्रोल वी आपी दो આ કોઈ ફેરફાર નહીં થાય કારણ કે આપણે આને લોક કરેલી છે ફોર્મ્યુલા એટલા માટે બાજુમાં અહીંયા આપણે ગ્રેડ કાઢી નાખ્યા છે બાકી ગ્રેડ રાખ્યા હોય તો ત્યાંથી આપણા ગ્રેડનો નંબર પણ મૂકીને તમે કરી શકો કુલ ગુણ મેળવેલા છે એમાંથી કેટલા મેળવ્યા તો ગુજરાતીના પછીનો જ નંબર જ કુલ ગુણનો છે તો ગુજરાતીનો નંબર આપણો હતો 8 તમે સીધે સીધું કોપી પેસ્ટ કરશો તો પણ ચાલશે 9 નંબર 153 એના ટોટલ થયા એનો રિઝલ્ટ લખવું છે તો કંટ્રોલ સી કંટ્રોલ વી 10 નંબરમાં રિઝલ્ટ છે 9 નંબરમાં ટકા છે અહીંયા ટકાનો તમે સિમ્બોલ લાવી શકો છો પાછળ લખશો તો ટકા આવી જશે એના ડેસિમલ પોઈન્ટ કાપી નાખવાના અને અહીં પાસ નપાસ તો 12 નંબર એનો રિઝલ્ટ થઈ ગયો આખું જ પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હવે આ એક સવિ એની બાજુમાં કરવું હોય તો અહીંયા તમે કરી દો બરાબર ઇઝ ઇક્વલ પ્લસ 1 આ બાજુમાં તો એના નંબર 2 થઈ ગયા આ બધું જ જેટલા બી ફોર્મ્યુલા છે એ બધી જ કોપી પેસ્ટ કરી અને બાજુમાં મૂકી દઈએ આપણે કંટ્રોલ સી કંટ્રોલ વી અહીંયા ફક્ત આની જગ્યાએ ક્યુની જગ્યાએ કરવાનું થશે આર
કારણ કે આપણે ઉપરના રેફરન્સનો r માંથી લીધું એટલા માટે q ની જગ્યાએ થશે r થઈ ગયો ગ્રેડ અહીંયા છે ને પાડી નાખ્યો જેને અહીંયા પણ r અહીંયા પણ r અને રિઝલ્ટમાં પણ r આટલું કામ થઈ ગયું પરિણામ પત્રક તૈયાર થઈ ગયું આના જેવો એ પણ આપી દઈએ આપણે એક બે થઈ ગયા ત્રીજા નંબરનું કરવાનું થાય તો અહીંયા ત્રણ નંબર આપીશું એટલે ત્રણ ચારનું નીકળશે પાંચ નંબર આપીશું એટલે પાંચ છનું નીકળશે આ રીતે લાઇનસર બધા બદલાયા કરશે અહીંયા એક કરી દઉં તમારી પાસે સહી વારંવાર ના કરવી હોય તો ઇન્સર્ટ પિક્ચરમાં જઈ એક સહીનો સ્કેન કરેલો ફોટો અંદર મૂકી દેવાનો અને તમે અહીંયા સીધી સહી લઈ દો એટલે વારે વારે બધા કાર્ડમાં સહી પણ કરવી પડે નહીં મારી સહી ક્યાંક સ્કેન કરેલી પડી છે અંદર મેળવી શકો ઇન શોર્ટ તમે સહી અહીંયા મૂકી દો એટલે વારે વારે બધામાં સહી પણ ના કરવી પડે અને એક સરસ મજાનું પરિણામ પત્ર રેડી થઈ જાય આટલું કરી અને સેવ કરીને મૂકી દઈએ છીએ આ વિગત નું ફોર્મેટિંગ એ રીતે જ થાય આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવાનું પ્રિન્ટ પ્રિવ્યુ અને પરિણામ પત્રકમાં અથવા તો તમે જે પ્રકારનું રેકોર્ડ તૈયાર કરવા માંગતા હોય એમાં એક પેજ ઉપર જેટલી વિગતો આપેલી હોય અહીંયા બે પેજ બન્યા છે આપણા આટલેથી લાઇન કપાય છે તમારે જેટલી વસ્તુ રાખવી એટલી લાઇન નાની મોટી કરી અને તમે કરી શકો છો અહીંયા ગુજરાતી એટલે કે એક વિષય બધો મારો આ બાજુ લઈ લેવા છે આપ જેટલું નાનું થાય એટલું નાનું કરી લઉં અને આ બાકીની વિગત આ બાજુ ગઈ આ રીતે તમે ફોર્મેટિંગ કરી શકો છો અને બોર્ડર આપી દો અને સેવ આપી દઈએ આ રીતે મિત્રો કોઈ પણ પ્રકારનું એક્સેલમાં ટેબલ બનાવતા હોય કે કોઈ પણ પત્રક બનાવતા હોઈએ તો તમે ઇઝીલી ફોર્મેટિંગ આપી શકો છો ચાલુમાં જ એક પ્રશ્ન મને મળ્યો છે કે મોબાઈલમાં સ્કેનર કયું યુઝ કરી શકાય કેમ સ્કેનર સારામાં સારું સ્કેનર છે એની મદદથી આપણા ડોક્યુમેન્ટ સારી રીતે સ્કેન કરી શકે છે કેમ સ્કેનરનો ફેસિલિટી એવી છે કે તમે સ્કેન કરી એની પીડીએફ બનાવી શકો ઇન્ડિવિજ્યુઅલ પીડીએફ બને અને મર્જ પીડીએફ પણ થઈ શકે તમારા કોઈ પણ પિક્ચરની પીડીએફ બનાવી હોય તો તમે સારી રીતે બનાવી શકો છો એની મદદથી સિગ્નેચર સ્કેન કરી લેવાની બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા હવે એક્સેલ વર્ડમાં આપણને આવડે છે ગમે તેવું નીચે બેકગ્રાઉન્ડ હશે તો નીકળી જશે ટ્રાન્સપરન્ટ રહેશે એટલે ફક્ત ત્યાં સિગ્નેચર જ રહેશે અહીંયા કેમ સ્કેનરનો સિમ્બોલ દેખાય તો હું બતાવી દઉં આપને બાકી આજે જે કામ થયું એમાં તમને કઈ લાગતું હોય તો એના ઉપર આપણે આગળ કામ કરીએ બીજા મિત્રોના કેટલાક ગઈકાલે આપણે મૂક્યું એના ઉપરથી પાછો ટોપિક આવેલા છે એ પણ આમાં સાથે સાથે લેતા રહીશું ખાસ એક વી લુકઅપની વાત આજે કરવી હતી
આ વી લુકઅપનો ઉપયોગ કરી અને તમે કેટલીય વસ્તુ બનાવી શકો છો. જેવી રીતે હમણાં પેલી વચ્ચે આપણે એમડીએમની પેલી પાવતી ઉપરતી હતી, કૂપન બનાવતા હતા આપણે મધ્યાહન ભોજન માટે, એક પેજમાં 6 થી 8 નીકળતી હોય, કદાચ મેં આપણા ગ્રુપમાં જ મૂકી હતી. આવા કોઈ પણ ડેટા એકબીજા ઉપરથી તમે લઈ શકો છો અને કામ થઈ શકે છે. ફક્ત એક જ વખત હું તમને એક નાનું સેમ્પલ આમ બતાવી દઉં, એક જ કેમ્પ સ્કેનર પેલા મૂકી દઈએ. હા જી, એનું વી લુકઅપ મેં નથી કર્યું નમૂનાનું, કારણ કે એકચ્યુઅલી અમે એપ્રિલ મહિનામાં સ્કૂલ જ્યારે સર્વેમાં જાય એ વખતે જ ભરાઈ લઈએ છે, એટલે એ કમ્પ્યુટર એ નહીં કરે. પણ એ કરવું હતું તો એટલા માટે હું તમને એક નાનું એક સેમ્પલ જ બતાવું કે આવું આપણે કેમ થઈ શકે. સૌથી પહેલા આ કેમ્પ સ્કેનર આ પ્રકારનું તમને પ્લે સ્ટોર પર દેખાશે, ઇન્સ્ટોલ કરી દેશો એટલે વાપરવાનું બહુ ઈઝી છે. એ વાત મૂકી અને સિમ્પલ ખાલી એક જ વી લુકઅપ મેં બનાવી જોવા, તમે આ પ્રકારનું એક બનાવી અને એની કોપી પેસ્ટ કરી લેશો એટલે તૈયાર થઈ જશે. પણ આમાં કન્ડિશન એક જ હોય કે તમારી સીટમાં ડેટા બધા આડી લાઈનમાં જોવા જોઈએ, બધા એક કોલમમાં એક ડેટા હોવા જોઈએ, એ એનો એક રૂલ છે. ઉપર નીચેના ડેટા હશે તો નહીં લે, એટલે આખી સીટ કરીને લાંબી 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 જેટલી કોલમ થાય ને એટલી થવા દેવાની, એટલે એના ઉપરથી પછી આ પ્રકારે ડેટા બની જાય. આમાં તમે કરી વર્ડ ચેન્જ કરવાના થાય શબ્દો, બાકી બીજું બધું એનું એ જ. હા, સાહેબ ડોલર નું કે એનું જરા થોડું